आज वात गुजरात विशाल इतिहास में छुपाये एक एवं रत्न की करी है जेनो सिंह फाड़ो महागुजरात आंदोलन थी थई देश हित अने गुजरात हित ना अनेक संघर्षों में रहो साथ 1957 नी देश नी राजनीति नो एक एवं व्यक्तित्व जो 1957 नी लोकसभा नी चूंटणी में गुजरात में कांग्रेस ने हंफावी सांसद बन्या आवो अहेवाल में भूतकाल में एक डोक्यू करिए अने जाणीए आ व्यक्तित्व ने जेवो पर्दा पाछळ रह्या परंतु मिल मजदूरों ना मसीहा कहवाया। गुजरातनी राजनीतिमां केटकेटला राजनेताओए पर्दा पाछळ रहीने गुजरातना हितमां थनारा अनेक संघर्षो आंदोलनोमां महत्वपूर्ण भूमिका भजवी छे तेमाना ज एक करसनदास परमार जेओ गुजरातनी राजनीतिमां चर्चामां ओछा रह्या परंतु तेओना काम आजे पण लोकोना मानस पटल पर छवायेला छे। करसनदास परमार महागुजरात आंदोलनना महत्वपूर्ण आंदोलनकारीओमांना एक हता। करसनदास परमारे इंदुलाल याग्निक ब्रह्मकुमार भट्ट अने जयंती दलालनी साथे रही महागुजरात आंदोलन में भारे संघर्ष कर्यो हतो। करसनदास परमार गुजरात यूनिवर्सिटी में ग्रेजुएशन कर्यो अने जे बाद तेओ कस्टम एंड एक्साइज इंस्पेक्टर तरीके नौकरी करता हता। नौकरी दरमियान तेओ अनुभव्यो कि मिल मालिकोनु मजूरो साथेनु वर्तन खूब ज खराब छे। मिल मालिको अनुसूचित वर्गना वर्कर पर तोछड़ाई भर्यू वर्तन करता हता। તે જોઈ તેઓએ નોકરીની પરવા કર્યા વગર એક એવો નિર્ણય લીધો જેનાથી તેઓનું જીવન બિલકુલ બદલાઈ ગયું। જે લોકોને ડોફર્સ વર્કર હતા એ લોકોની ઉપર મિલ માલિકો જે તોછડાઈ ભરતું વર્તન અને પાર્શિયાલિટી વાળું વર્તન કરતા હતા તેનાથી તેમણે નક્કી કરી અને મિલ વર્કરનું આંદોલન શરૂ કરેલું। કરસનદાસ પરમારના પુત્રનું કહેવું છે કે બસ આ જ સમય 1956 માં લોકોની લાગણીને માન આપ્યા વગર પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ બોમ્બે સ્ટેટને નાનું સ્ટેટ કરવાની જગ્યાએ કચ્છ સ્ટેટ અને સૌરાષ્ટ્ર સ્ટેટને તેમાં સામેલ કર્યું જેથી તેના સામે લોકોએ વિદ્રોહ કર્યો જેમાં 8 ઓગસ્ટ 1956 ઉગ્ર તોફાન દરમિયાન તે સમયના બોમ્બે સ્ટેટના ગૃહમંત્રી મોરારજી દેસાઈએ વોર્નિંગ આપ્યા વગર ઓપન ફાયર કરાવ્યું જેમાં 24 જેટલા આંદોલનકારીઓ શહીદ થયા અને જે બાદ પ્રચંડ વેગે શરૂ થયું મહાગુજરાત આંદોલન। ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં તે આગળ વધ્યું જેમાં ચર્ચામાં આવ્યા વગર કરસનદાસ પરમાર પણ સતત આંદોલનમાં સંઘર્ષ કરતા રહ્યા જેની નોંધ દેશની બીજી લોકસભા ચૂંટણીમાં લેવાઈ। 19 સપ્ટેમ્બર 1956 દિવસે જે મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ તેના નેજા હેઠળ કરસનદાસ પરમારને લોકસભાની અમદાવાદની SC બેઠક પરથી ટિકિટ આપવામાં આવી। તેઓ કોંગ્રેસ સામે ચૂંટણી લડ્યા અને પ્રચંડ પ્રચાર પણ કર્યો। આ ચૂંટણીનું પરિણામ શું થયું આવો જાણીએ। તે વખતે અમદાવાદ શહેરમાં 2 સીટો હતી, લોકસભાની 2 સીટો હતી। એક લોકસભાની સીટ ઉપરથી ઇન્દુલાલ યાજ્ઞિકજી ઓપન જે હતી તેમાં ઇન્દુલાલ યાજ્ઞિકજી ચૂંટાયા અને બીજી જે SCની સીટ હતી તેમાંથી મારા પિતાજી કરસનદાસ પરમાર ચૂંટાયા। એવું કહેવાતું કે અમદાવાદ એ કોંગ્રેસનો ગઢ હતો એનું કારણ એ હતું કે અહીંયા અનેક મિલો હતી, લગભગ 70થી વધારે જેટલી મિલો હતી અને જે ક્રિમી લોકો હતા જે તે લોકોની ઈચ્છા બોમ્બે સ્ટેટ સાથે રહેવાની હતી એટલે તે લોકોનો સહકાર એટલો ઓછો મળતો હતો। આ હોવા છતાં મારા પિતાજીને 2,86,109 વોટ અને જંગી બહુમતીથી એમના પ્રતિદ્વંદીથી જંગી બહુમતીથી મારા પિતાજી ચૂંટાઈ ગયા। આ એક જુવાળ હતો મહાગુજરાત આંદોલનનો, તેમાં મારા પિતાજીએ 11 વખત જેલમાં ગયા। તેમણે પ્રથમ ટુકડી જે આ લોકોએ મહાગુજરાત આંદોલનની ટુકડી બનાવી હતી તેવી જે અનેક ટુકડી બનાવી હતી એ ટુકડીમાં પહેલી ટુકડી હતી તેમાં મારા પિતાજી ઇન્દુલાલ યાજ્ઞિકજી અને બીજા 8 અન્ય ચળવળ જે કરનારા આંદોલનકારીઓ હતા તે સૌને જેલમાં પૂરવામાં આવ્યા। કોંગ્રેસની લહેર વચ્ચે કરસનદાસ પરમારની આ જીતની નોંધ માત્ર ગુજરાતને જ નહીં સમગ્ર દેશે લીધી। તેઓ ખમીરતાથી લડ્યા, જજુમ્યા અને આખરે તે સમયનો એકમાત્ર કદાવર રાજકીય પક્ષ ગણાતા કોંગ્રેસને તેઓએ પરાજય આપ્યો।
તેઓ સાંસદ બન્યા બાદ પણ થમ્યા નહીં. તેઓએ મિલ મજદૂરોને ન્યાય અપાવવાની ચળવળ ચાલુ રાખી અને આ જ ચળવળમાં કરસનદાસ પરમારે કોંગ્રેસને વધુ એક ઝટકો આપ્યો. આંદોલનની સાથે સાથે મિલ મજદૂરોના પ્રશ્નોને પણ ઉપાડતા હતા અને 1958માં તેમણે એક એવો આંદોલન કર્યું કે જેથી કુલ 70 મિલો હતી, 70 મિલોમાંથી 67 મિલો 67 મિલો એક સાથે બંધ થઈ ગઈ. કોંગ્રેસ માટે આ એક આઘાતજનક એટલા માટે કહેવાય, કારણ કે એમના જે એ લોકો મૂડીવાદીઓની તરફ કરતા હતા અને મિલ માલિકોને થોડું પણ નુકસાન થાય એ કોંગ્રેસને પસંદ નહોતું, તે જ પ્રમાણે TLA ટેક્સટાઇલ લેબર એસોસિએશન હતું જે એકચ્યુઅલી એમનું કામ હતું કે મજદૂરોના પ્રશ્નોને સોલ્વ કરવાનું, પણ એક મજદૂરોના સહાયકની જગ્યાએ કોંગ્રેસનું એક બી પાર્ટી બની ગયું હતું. કરસનદાસ પરમાર જેવા હજારો લાખો લોકોના સંઘર્ષ બાદ 1 મે 1960માં મહાગુજરાતનું નિર્માણ થયું. તે સમય પ્રજા સમાજવાદી પાર્ટીએ MGJPનું ડિઝોલ્યુશન કરવાની માંગ કરી, જે બાદ પ્રજા સમાજવાદી પાર્ટીના નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા. પરંતુ કરસનદાસ પરમારે કોંગ્રેસમાં જોડાવાનું ક્યારેય વિચાર્યું પણ નહીં, કેમ કે તેમના મને એ વાત ધરબાયેલી હતી કે આજ કોંગ્રેસના કારણે તેમના 24 સાથીઓ શહીદ થયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અંતમાં નજર ટોપ 3 ખબરો પર. માવઠાના વિરામ બાદ હવે આજથી કાતિલ ઠંડીની આગાહી, તાપમાનનો પારો 2-3 ડિગ્રી ઘટશે. રાજ્યમાં માવઠાથી થયેલા નુકસાનની સરકાર ચૂકવશે સહાય, સર્વે બાદ કરાશે સહાયની ચૂકવણી. આજે રાણીબાના રિમાન્ડ થઈ શકે છે મંજૂર, મોરબીની વિભૂતિ ઉર્ફ રાણીબા સહિત ત્રણેય આરોપીને આજે કોર્ટમાં કરાશે રજૂ. પળી પળના સમાચારો માટે જોડાઓ ન્યૂઝ 18 ગુજરાતીની વોટ્સએપ ચેનલની સાથે અને આ ચેનલ પરથી તમને મળતા રહેશે દેશ દુનિયાના તમામ સમાચારો. સમાચારોમાં અત્યારે ફક્ત આટલું, મને રજા આપશો, નમસ્કાર.